રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા, મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના હાથ સાડા હાથ જેવું થાય છે ને, આજ તો આપણે લારીની પાઇપું એવું બદલાવવું છે, કારણ કે ખાતરનો ફેરો તો આપણે સાંજે ભરાઈ ગયો. જોકે મેં તો નથી ભર્યો, ભાઈ અને બાયુએ બેથી ત્રણેથી ભર્યો, એટલે મારે તો દુખતો હતો પગ, ને હજી પગ દુખે જ છે, કારણ કે પગ મટ્યો નથી જોઈએ એવો દુખે છે. દવા આપણે કંઈ લીધી નથી, પણ દવા હવે એવું લાગશે ગોંડલથી લેવાની ગણતરી છે. ગોંડલ આપણે પ્રવીણભાઈને કેતન બે ગયા હતા ત્યાં, ત્યાંથી ને ટૂંકમાં લેવાની. અને નિર્મળભાઈ ડાંગરજી રહ્યા ને આપણે બગદડિયા, એનો પણ ફોન આવ્યો, મને કહે જીતુ ભાઈ પગ તમારો દુખે તો અહીંયા ગોંડલ કે વીઆઈ જો, ગોંડલ કે હું આવી અને આપણે બેથી પછી ટૂંકમાં એને ત્યાંનો અનુભવ છે, એટલે એ કે અહીંયા સારું થઈ જાય, એટલે ત્યાં ટૂંકમાં જવાની ગણત છે. તો એવું છે બધું. હાલો આપણે કામમાં જાત, લારીનો પાઇપ ને એ બધું બદલાવવું છે, અને પછી ખાતરનો ફેરો ભર્યો એ ઠલાઈ આવી પાડીએ, અને થોડો ઘણો નીણ પૂરો વાટતા મીરા સારું એવું બધું કામ કરી લઈ, પછી આપણે આ લારી લારી છે ને લારી, એટલે આપણે ટ્રેક્ટર છે નવું અને લારી છે જૂની. કોઈ કમેન્ટમાં ન કહેતા કે ટ્રેક્ટર નવું ને લારી જૂની, તો લારી છે પહેલાં ટ્રેક્ટર વખતની, 20 વર્ષ થઈ ગયા, પણ હજી કાંઈ કલર બોલર કંઈ કર્યો નથી એમનામ છે ટૂંકમાં, અને અંદર થોડો થોડો હળોય બેઠો છે દા પાટિયામાં, પણ એ થોડો થોડો માપે માપે, બહુ કંઈ ખાસ નથી છે માપે માપે, જા રીતે જા અહીં કેમ તૂટી ગયું પતરું એવી રીતે ક્યાંક ક્યાંક છે ને હળો બેઠો છે. અને લારી જો અર્ધી પોણી ભરાણી, અર્ધિક અર્ધિક ભરાણી છે, ઠાઠું આખું ભરાઈ ગયું, મોર તો અધૂરું છે, અર્ધિક ભરાણી છે હવે. અને જે જેકમાં ઓઇલ હોય ને એ ટૂંકમાં કાઢવું છે, નીચેનું પાઇપ આગળ ખોલીને એટલે ઓઇલ નીકળી જાય, અને પછી પાઇપ આપણે બદલાવવો છે. આ જૂની પાઇપ છે, આવું આમ ક્યાંય લીકેજ નથી, પણ લીકેજ થાય ને એવી થઈ ગઈ છે, અહીંયા લીકેજ થઈ નથી હજી, પણ આમ થયું આ મોટું હાલ એમ નથી, આ ગોળ મોટું છે, અને અહીંયા દીધું છે ઓલું મોટું દાવું આ રીતનું, એટલે બદલાવવું જો છે, એટલે બદલાવી નાખી, એટલે ઉપાધિની પાઇપ બદલી જાય. અને લારી છે ને બને એટલી અમારે ઓછી હાંકવાની હોય, લારી હાંકવાની જ ન હોય એમ ગણીને તો ગણાય. જો મીરા આ થઈ ગયું બધું ચોખ્ખું, તો અહીં આ રીતનું મીરાનું વાસી દો ને થઈ ગયું બધું કમ્પ્લીટ. મીરા બાંધી છે અહીંયા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. તો દાદા અહીંયા બધા બેસી ગયા, કેમ નવરાથી બેસી ગયા છો કે હે? કામ પતી ગયું, બધું પતી ગયું, આને શું થાય હે? આમ જોતા આમ કેમ કરે, હા જોતો જોતો ફોન તોડી દઈ. અરે વાહ, લે લે, ઓહ બસ 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 આમ જો ઉભર, આમ જો સામું જો, તારા હેપી બર્થડે તો કાલે હતો ને હે, આપણે અગાઉ કહી દઈ બાપ દીકરો બે હેપી બર્થડે બધાએ જેને જેને કઈ વિશ કર્યો ને એનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, કે આભાર ને જેને જેને કમેન્ટ કરી કે હેપી બર્થડે એનો બધાનો આભાર, કે અગાઉ કહી દઈશ કરી કરી હોય એને તો. ભાઈ બધા છે ને બે ગયા, કપડાનો કર્યો ઢગલો દોઈએ, બપોર સુધી ધોયા રાખવાના, બપોર સુધી ધોયા રાખવાના, દીકરો. અરે એમ ન કરાય દીકરો, એમ ન કરાય, ભાઈ હેઠ ભાઈ જા. હાલો બા, સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય.
જો બા ને બધા બે ગયા છે ને કંઈક હવે નવા જૂનું કામ ચાલુ કરે છે. કાલે આ સાફ સફાઈ તો બધી થઈ ગઈ હવે, પણ ટૂંકમાં અહીંયા રહ્યું છે આ થોડું ઘણું, એ સાફ સફાઈ કરશે કા બા? હા, એ થોડું થોડું રહ્યું છે એવું બધું. આહાહા, આપણે વાડીએ પૂગી ગયા છીએ ને, ખાતરનો ફેરો જો ભર્યો હતો ને એ ઠલવી દીધો છે અહીંયા જ, અને અત્યારે જ ખાતર છે ને અમારે અહીંયા જ નાખવું પડે અહીંયા જ, નકર આપણે છે ને આમ નાખી છીએ આ ડેમનું પાણી રહ્યું ને ત્યાં નીચે ખાડો છે એમાં નાખી ટૂંકમાં, અને અત્યારે છે ને અહીંયા જ નાખવું પડે. હોય એ નહીં જાજુ, કારણ કે અડધી લારી આ થયું ને અડધી લારી વાવણી પહેલાં ટૂંકમાં આપણે ભર્યું હતું, તો મીરા તો આપણે એક જ છે, અને વેસાતું ખાતર લેવું એ અમે દિવાળી પછી જ લઈ, એટલે એ ટૂંકમાં છે ને આ પાણી ખાલી થઈ જાય ને એટલે ત્યાં નાખી, એટલે પછી ત્યાંથી ત્યાંથી સીધો ડેમનો કાપી માથે નાખાઈ જતો હોય એટલે એ ઢકાઈ જાય. બાકી આને અહીંયા નાખેલો આપણે કાપ જોવો એ બાજુ, એટલે ઢાંકવું હોય તો એમાંથી સીધું ભરીને આને નાખી દઈએ આમાં એટલે ઢકાઈ જાય. બાકી આનું આ જે ખાતર રહ્યું ને એ સીધું આપણે આ શાકભાજીમાં એમાં નાખી દેતા હોય એટલે એમાં એમાં ઉપયોગ થયા રાખે. મીરાનું તો વધીને આખો વરસનું ટૂંકમાં લારી બે લારી જેટલું થતું હોય, એટલે આપણે તો આમાં આગળ પાછળ શાકભાજી વાવ્યા રાખેલી એમાં નાખ્યા રાખતા હોય ટૂંકમાં. હાલો હવે હે ને ભીંડો ભીંડો ઉતારી, ભીંડો નકર થઈ જાય ગઈઠો, અને કંટોલા જોકે ઉતરે એમ છે, પણ કંટોલા ઉતારવાની તટાળ નવરાઈ નથી. ભીંડો ઉતારી લઈએ ને પછી ખડ વાટલે મીરા હારું, એટલે બે કામ થઈ જાય કમ્પ્લીટ. જો અહીંયા આપણે હે ને કોબીનો રોપ સાઈટો હતો, જો કોબીનો રોપ મસ્ત મસ્ત ઉગી ગયો છે, પછી ઓલા ક્યારામાં ડુંગળી છે એમાં કંઈ હજી ઉગી નથી, ડુંગળી તો નથી ઉગી, અને આમાંય ડુંગળી છે એ નથી ઉગી હજી, અને કોબીનો રોપ જો ઉગતોય આવે છે અને ઉગી પણ ગયો છે ઘણો ખરો, અને હજી ઉગતોય આવે છે, અમુક ઊંડા શીશરો હોય એ બે દી મોડો ઉગે, બાકી રોપ તો અત્યારે ઉગી ગયો હવે જો તડકામાં ઉધરી જાય તો, એવું છે બધું. અને ભીંડાની શીંગું છે ને જો થઈ ગયું છે ગઈટ્યું, આ તો કૂણી હોય પણ અમુક અમુક છે ને ગઈટ્યું થઈ ગયું છે. હાલો ભીંડો ઉતારી લે, પહેલાં આપણે ભીંડો ઉતારતા હતા ને એ ઉતરી ગયો, ને હવે એક ખડનો પૂરો વાટવાનો છે, તો બે કીધું કોમેન્ટના જવાબ દઈ દઉં. તો કિરીટભાઈ પાનચેરિયા છે એ એમ પૂછે છે કે તમે આ ડેમ સારણ સમઠિયારાવાળું છે કે બીજું, અને આ ડેમનું નામ શું છે, અને એક ગોકુલભાઈ સેન્દલિયા કરીને છે એ પણ પૂછે છે કે આ ડેમનું નામ શું છે એમ. બરાબર, તો આ ડેમનું નામ ઢોલરવા ડેમ છે, અને આ સારણ સમઠિયારાવાળું નહીં પણ બીજું ડેમ છે, પણ આમ કાયદેસર આ ડેમ કાઠિયાવાળું નથી, ઓલો પાટિયાવાળું નથી, સોરી વો પાટિયાવાળું નથી પણ કાઠિયા સિસ્ટમ છે, અને બહુ કાંઈ મોટું નથી, નાનું એવું શેક ડેમડા જેવું છે. બરાબર, તો પાણીની ક્ષમતા એમ ઘણી મોટી છે, આજુબાજુના એરિયામાં ઘણા ખરા એરિયામાં કેનાલ નથી ટૂંકમાં ડેમમાંથી, પણ ઓમ વાડીઓના તરમાં પાણી લાગી જતું હોય, એટલે આ ડેમનું નામ છે ઢોલરવા ડેમ, અને ડેમ ટૂંકમાં સારણ સમઠિયારાવાળું નથી, આ બીજું છે. બરાબર, તો એ રીતનું બેની વાત હતી. ને એક ભાઈ એમ કહેતા કે તમે ડેમનું પાણી ખેતીમાં નથી વાપરતા, તો ડેમનું પાણી વાપરવાની કાંઈ જરૂર નથી, અને બીજા નંબરમાં અમારે ડેમનું પાણી વાપરવું હોય તો મોટર ડેમમાં નાખવી પડે, બીજા નંબરમાં લાઈન બધું એડજસ્ટમેન્ટ કરવું પડે, પણ ડેમનું વાપરી કે કૂવાનું વાપરી બે એક જ છે, જ્યાં સુધી ડેમમાં હોય થવું જે કૂવામાં હોય પાણી. બરાબર, તો એ રીતનું હેલ ડેમનું વાપરી કે કૂવાનું વાપરી, એટલે ગણાય ડેમનું જ, ડેમમાં હોય ને ત્યાં સુધી કૂવામાં અમારે ખૂટે જ નહીં. બરાબર, તો ડેમમાં કાંઈ જવાની જરૂર નથી. વાગવામાં 5:30 જેવું થાય છે, ને આપણે બધી જો તૈયારીઓ થઈ ગઈ છે, કારણ કે ફર્યું જો બધું ચોખ્ખું થઈ ગયું, બધું ફર્યું ચોખ્ખું થઈ ગયું, હાવ ક્લીન ટૂંકમાં. હવે જાઈએ આપણે આ બધી ઓયણી બોયણી બધું વયું ગયું ઠેકાણે, અને અહીંયા પણ લોઢું લકડ હતું એ બધું ઠેકાણે વયું ગયું. હવે એક આપણે ફરિયામાં છે ને ટ્રેક્ટર જુ, ટ્રેક્ટર કાલે બપોર પછી કાલે સવારમાં બારું કાઢી લેવું, એટલે અહીંયા આજુબાજુમાં ગમે ત્યાં ડેલામાં મૂકી દેવું એટલે ઉપાદી નહીં. અને ખાસ કોઈ એવા મોટા મહેમાન તો નથી, ટૂંકમાં ઘર ઘરના જ છે, પણ સાંજે હજી આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને ત્યારે ખાસ જરૂર પડે, કારણ કે કથા અમારે અહીંયા સાંજે હોય રાત્રિની ટૂંકમાં સાંજે 8 વાગ્યા પછી, એટલે ત્યારે આ બધી જરૂર પડે, કારણ કે કથામાં માણસો થાય બહુ સારા એમ. તો માણસો ક્યાંક ક્યાંક 200 થતા હોય, ક્યાંક ક્યાંક 250 થતા હોય, ક્યાંક ક્યાંક 300 થતા હોય, પછી જેવી માણસોની નવરાય, અને આમાં ફરજિયાત કોઈ એવું વ્યવહારિક ન હોય, પણ બધાને આપણે ટૂંકમાં
કહેવાનું હોય, લખતા વરખતા હોય, આડોશ પાડોશમાં તો બધે કહેવાનું હોય, પણ જે કાંઈ એ રીતનું બધું હોય. એટલે સાંજે આપણે કાલે છે, આજે નહીં ટૂંકમાં કાલે, એ તો કાલના વિડીયોમાં આવી છે બધી. એટલે એ બધી જો તૈયારીઓ થઈ ગઈ છે, અને જે કાંઈ આપણે અટાણું ને એવું લઈ આવવાનું હતું એ બધું લઈ આવ્યા છીએ. અને અહીંયા કંઈક જો ચૂલો ભાંગી ગયો છે તો બદલાવાનું કામ. આ નવો ચૂલો લાવ્યા, માટીનો ચૂલો, કેમ માટીનો ચૂલો, નવો ચૂલો તો મૂકવાનો છે. એટલે કાલે પછી આપણે મહાપ્રસાદ બનાવવાનો હોય છે ને, નવા ચૂલા ઉપર મહાપ્રસાદ એટલે કે શીરો. તો મહાપ્રસાદની એટલે ચૂલો જો આ ભાંગી ગયો છે હાવ, એટલે બદલાવી નાખે. હવે એ બધું સાફ જ કરી લીજો. જો આપણે ભાઈ કહેતા હતા કે ભાઈ તમારે કેવો નામ નહીં આવડે, મને નામ હું ભૂલી ગયો હોઉં, ભાઈનું નામ તો બહુ સારું છે, નામ ભૂલી ગયો હોઉં, પણ તમે જોતા હોય વિડીયો તો માફ કરજો, બરાબર, નામ તમારું હું ભૂલી ગયો હોઉં. પણ તો જવાબદારી કે જીતુભાઈ તમારે નાનેથી આવી પડી છે, તો જવાબદારી તો બા નાનેથી છે જ કા, જવાબદારી તો બધાને હોય આપણે. હા, જવાબદારી પોતપોતાની બધાય નિભાવે છે. જો બા એની જવાબદારી નિભાવે છે, આ એની, તું નિભાવશો કે નથી નિભાવતી, આમ આમ કરે તો બાયુ એની એની રીતે ટૂંકમાં જવાબદારી નિભાવતે ભાઈ. હા, બાળકો એની રીતે હોય, એટલે નાનેથી જવાબદારી હોય ને ગમે ને, એટલે ટૂંકમાં સારું રે, એમ થોડીક જવાબદારી રે. મારા બાપુજી ને નાનાથી જતી ને, હા એને ટૂંકમાં મારા બાપુજી ને એ રીતે હતું, કારણ કે મોટા પહોંચે મારા બાપુજી, એટલે એને નાનાથી હતી. અને પાછું મારા બાપુજી હજી માનના હજી લગ્ન થયા હતા, તારા દાદાની બીમારી આવી કા, એટલે મારે એ જ રીતે હે, કારણ કે મારા બાપુજીની ચાર ભાઈઓ, ઓલા બે ભાઈઓ ને બે બહેનું શેર ભાંડડા, અને હું અમે એમ બે ભાઈઓ ને બે બહેનું શેર ભાંડડા કાબા. એટલે જવાબદારી જેમ મારા બાપુજીને હતી એવી રીતે ટૂંકમાં પાછી મારે છે. મારે તો હે ને ભાઈ છે ને હોનાનો હે કાબા, ભાઈ હોનાનો હે, એટલે ટૂંકમાં હાલે હે બધું, કાંઈ વાંધો નથી આપણે. અને તમારા બધાનો સાથ સહકાર, આભાર નહીં, સાથ સહકાર, તમારો બધાનો સાથ સહકાર મોટો. એટલે આવું છે બધું, જવાબદારી જેટલી હોય ને એટલું સારું રહે. જવાબદારી વસ્તુ છે ને અલગ છે, જવાબદારી જેટલી હોય એટલું સારું રહે. તો જો ચૂલો બદલાવાનું કામકાજ ચાલુ છે. થઈ ગઈ ને બા બધી તૈયારી, બધું કમ્પ્લીટ ભાંગી જાય, ભાંગી જાય થાવ રહ્યો તો લેવા જાવ. જો કે મળી જાય, અમારા ગામમાં મળી જ જાય, માટીના ચૂલા બનાવે છે કા, હા બનાવે છે, એટલે મળી જાય, નકર તો આ લેવા બહાર જવા પડતા હોય. માટીના ચૂલા અત્યારે મળવા મુશ્કેલ થઈ પડ્યા હે, પણ આપણે તો અહીં ગામમાં મળી જાય છે, ગામમાં બધું મળી જાય. જો માટીની વસ્તુ હે ને, આપણે ચૂલાય મળી જાય, પછી આપણે પાણીના ગોરા એ હોત મળી જાય, મળી જાય કા, હા બધું નાન છે, ગોરા છે, જે કંઈ વસ્તુ આપણે જી માટીની બનતી હોય ને એ બધી વસ્તુ આપણે ટૂંકમાં અહીં મળી જતી હોય. અને કરિયાણાનું અટાણું તો આપણે ગયા તો એ થઈ ગયું બધું, એ પણ ટૂંકમાં અહીંની ગામમાં ને ગામમાં બધું મળી જાય.